સરકારી યોજનાઓના લાભથી વંચિત છેવાડાના લાભાર્થીઓને તેનો લાભ મળી રહે તે માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, તેમજ સંગાથ રથનું ડિજિટલી લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરામાં દીપક ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ સમારોહમાં વડોદરા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ બીએ શાહ અને દીપક ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીપક મહેતા અને ઈલા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. દીપક ગ્રુપ ઓફ કંપનીઝ સીએસઆર આરોગ્યલક્ષી સેવાઓ આપી રહી છે. સરકારની લોકો ઉપયોગી વિવિધ યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ લોકોને સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો લાભ મળી રહે તે માટે સંગાથ રથની સેવા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના નિયામક ડોક્ટર જય પવાર, ડોક્ટર રિદ્ધિ મહેતા અને ડોક્ટર રૂચિ મહેતા તેમજ સરકારી અધિકારીઓ, પ્રતિનિધિઓ, ગ્રામ્ય વિસ્તારોના સરપંચ અને સંગાથ પ્રોજેક્ટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ, જિલ્લા કલેક્ટરે દીપક ફાઉન્ડેશનની આ પહેલને બિરદાવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. દીપક ફાઉન્ડેશનના સહયોગથી સંગાથ રથનું લોન્ચિંગ અને એક MOU સાઇનનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્રમાં જે લાઇન ડિપાર્ટમેન્ટ કે જે યોજનાકીય બાબતો સાથે સંકળાયેલા છે તેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા અને દીપક ફાઉન્ડેશન તરફથી તેના જે ફાઉન્ડર ચેરમેન શ્રી દીપકભાઈ મહેતા અને એમની ટીમ પણ ઉપસ્થિત હતી અને યોજનાકીય કામનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચે ખૂણે ખૂણે અને તેના માટે સરકાર અને દીપક ફાઉન્ડેશન બંનેના સહિયારા પ્રયાસોથી કેવી રીતે આ લાભ જન જન સુધી પહોંચાડવામાં આવે અને સાચા લાભાર્થીઓને શોધીને 100% સેચ્યુરેશન કેવી રીતે કરવામાં આવે તે બાબતે ચર્ચા વિચારણા અને મંથન કરવામાં આવેલું હતું. MOU મુખ્યત્વે MOU થયું એ અગાઉ પણ દીપક ફાઉન્ડેશન તો એનું કામગીરી સારી રીતે કરી જ રહ્યું હતું સરકારની અને સરકારી તંત્રની સાથે, પણ MOU કરવાથી એક એવું કહી શકાય કે ફાઉન્ડેશન જે કામગીરી કરે છે એમાં જે કોઈ પણ ડેટાની જરૂર પડે અને સરકાર તરફથી જે કોઈ પણ વિવિધ ડિપાર્ટમેન્ટ લાઇન ડિપાર્ટમેન્ટ તરફથી સહયોગની જરૂર પડે, જે લાભાર્થીઓના હિતમાં ફાઉન્ડેશનને એ બાબતે સહકાર આપવામાં આવશે અને તેના કારણે અંતતઃ જે લાભાર્થીઓ છે તે એની ઓળખ કરવામાં અને લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી થશે. આજ વી આર વેરી હેપી કે કલેક્ટર સાહેબે સપોર્ટ આપ્યો અને આજે અમે સંગાથ રથ તરીકે એક ચાલુ કરીએ છીએ કે જે દરેક ગામોમાં જઈ અને ત્યાંના લોકો કોણ કોણ ગવર્મેન્ટની સ્કીમોમાં નથી હજી સંકળાયેલા એ લોકો બધાને મદદ કરી, એના ફોર્મ ભરાવરાવી અને ગવર્મેન્ટનો સપોર્ટ, જે ગવર્મેન્ટની ઘણી ઘણી સ્કીમો છે, આજ મારા ખ્યાલ પણ 150-200 સ્કીમો છે, કોઈ વિધવા માટે, કોઈ ગર્લ ચાઇલ્ડ માટે, કોઈ ખેડૂતો માટે, પણ એક સ્કીમો છેક સુધી પહોંચતી નથી અને એમાં દીપક ફાઉન્ડેશન મદદ કરી રહી છે સંગાથ પ્રોગ્રામ તરીકે. પણ આજે પહેલી વખત એક મોબાઈલ ફેસિલિટી ઊભી થઈ રહી છે અને એની માટે ગવર્મેન્ટ સાથે એક MOU સાઇન કરીએ છીએ, જેમાં ગવર્મેન્ટ પણ ફૂલ સપોર્ટ આપશે. કલેક્ટર શ્રી સાહેબે પણ કહ્યું છે કે જ્યાં જ્યાં જેટલી મદદ જોઈતી હોય અમે આપશું, પણ આપણે ગવર્મેન્ટના જે તે ફાયદાઓ મળે છે, જે જે સ્કીમો મળે છે, એ બધાનો લાભ પૂરેપૂરો ગામોમાં પહોંચવો જોઈએ, એટલે એની માટે આજે આ પ્રોગ્રામ કરેલો. અને આઈ એમ શ્યોર કે આવતા દિવસોમાં દીપક ફાઉન્ડેશન જે આજે 200 ગામોમાં સંગાથ કરી રહ્યું છે તો હજી ઘણા બીજા ગામોમાં પણ ચાલુ કરશે. થેન્ક યુ.